चैनल ऑफ वडोदरा। भौतिक आँखोंनो अभाव छता अंतरनी आँखोथी लोकशाहीने समर्थन। आंगळीना टेरवा पासे आँखोनुं काम लईने मनगमता उम्मीदवारने मत आपे छे प्रज्ञाचक्षु व्याख्या याहियाभाई अने राकेश दवे। प्रज्ञाचक्षु होवाथी अगाउ मतदान तो करी शकता, परंतु अमारे सहायक पर निर्भर रहेवू पड़तुं। सहायक तरीके मोटा भागे कुटुंबना सभ्यो रहेता, परंतु क्यारेक अन्य लोकोनी सहायक तरीके मदद लेवी पड़ती त्यारे मनमां चचराहट रहेतो के सहायके अमारा कीधा प्रमाणेना उम्मेदवारने ज मत आप्यो हशे ने। जो कि हवे ईवीएम पर ब्रेइल लिपिमां उम्मेदवारोना क्रमांक लखवामां आवे छे, एटले अमे स्वतंत्र रीते पसंदगीना उम्मेदवारने विश्वास साथे मत आपी शकीए छे। आ शब्दो छे ब्रेइल शिक्षित प्रज्ञाचक्षु व्याख्याता યાહિયા સપાટવાલા અને રાકેશ દવેના। આ બંને લોકશાહીના અડગ ટેકેદાર મતદારો અંધત્વની પ્રકૃતિ દત્ત ખામીથી હતા થયા વગર નિયમિત મત આપે છે। સૌથી પ્રથમ તો સર બહુ જ સાચી વાત છે કે બહુ સંવેદનશીલતાથી ચૂંટણી પંચ તમામ દિવ્યાંગો માટે અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓ માટે વિચારી રહ્યું છે। હવે પહેલા જ્યારે અમે લોકો મતદાન કરવા જતા ત્યારે આપણે ખબર હશે કે પેલું બેલેટ પેપર હોય અને આપણે એક સ્ટેમ્પ લગાવી અને આપણે એને ફોલ્ડ કરીને પેલામાં મતપેટીમાં નાખી દેતા હતા। હવે એમાં અમારી પાસે એ વખતે કોઈ બીજી કોઈ સુવિધા નહોતી, બ્રેઇલ કે એવી કોઈ પણ સુવિધા, એટલે અમે અમારા કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને સાથે લઈ જઈએ અને અમારા પસંદગીના ઉમેદવારને અમે મત આપીએ। હવે એ વ્યક્તિ વિશ્વાસપાત્ર છે, પણ અમારા જ પસંદગીના ઉમેદવારને અમે ઈચ્છ્યું એ જ રીતે એમણે મતદાન મત સિક્કો લગાવ્યો છે કે નહીં એ અમને ખાતરી નહોતા કરી શકતા। આમ પરિવારજન હોય તો બરાબર છે, પણ ઘણી વખત પરિવારનો ના હોય તો કોઈ સિક્યોરિટીવાળા વ્યક્તિ કે બીજા કોઈ પણ આજુબાજુના કોઈ વ્યક્તિને આપણે સહાયક તરીકે લઈ જઈએ, તો આ અમારી ડિપેન્ડન્સી નહોતી જે તે સમયે। પછી ધીમે ધીમે પરિવર્તન આવ્યું ને આપણે ત્યાં ઈવીએમ આવ્યા। ઈવીએમ આવ્યા પછી શરૂઆતમાં નહીં પણ પછીના તબક્કામાં ઈવીએમ મશીનના ઉપર ઈવીએમના જે આપણા બટન્સ હોય છે 16 બટન્સ હોય છે એક મશીનના ઉપર, અને પછી વધારે ઉમેદવાર હોય તો આપણે બીજું ઈવીએમ મૂકતા હોઈએ છીએ, એ 16 બટન્સની જમણી બાજુની જે ધાર છે કિનારી છે એ કિનારી ઉપર 16 થી 16 નંબર પણ બ્રેલમાં લખેલા હોય છે। એટલે હું મારે બટન ઉપરથી નીચે ગણવા ન પડે, અહીંયા બાજુમાં નંબર હોય તો હું વાંચી લઉં કે 1 2 3 4 5 6 એ નંબર ઉપર સીધું બટન દબાવી દઉં। આ બહુ મોટું પરિવર્તન આવેલું જે તે સમયે। હવે એમાં અમને સમસ્યા શું થઈ કે મારા પસંદગીનો ઉમેદવારનો નંબર કયો છે આ તો મારે સરવાળે પાછું મશીન પર જે લખેલું હોય પક્ષના નામ કે એ તો મારે કોઈની પાસે વંચાવવું રહ્યું જ ને। તો એમાં હવે ચૂંટણી પંચે એટલે ગયા લોકસભાના ઇલેક્શન એના પહેલાંથી શરૂ થઈ ગયું અને ત્યારથી, કારણ કે હું તો પહેલેથી જ મતદાન જ્યારથી મને મતાધિકાર મળ્યો ત્યારે થોડી શરૂઆતના તબક્કાઓમાં વર્ષોમાં નહીં ખબર હોય અથવા નહીં કર્યું હોય મતદાન, પણ જ્યારથી મારી આ જોબ મળી એટલે લગભગ 25-30 વર્ષથી તો હું લોકસભા છે વિધાનસભા છે કે આપણા કોર્પોરેશનના કે બધા મતદાનમાં હું મતદાન કરતો જ હોઉં છું અને બહુ જાગૃતિ સાથે હું પણ મતદાન કરું છું ને, મારા બિલ્ડિંગ્સમાં પણ સવારથી બધાને કહેતો હોઉં છું કે ચલો મતદાન કરવા, એટલે મારા બિલ્ડિંગમાં બધા મને જાગૃત નાગરિક તરીકે જ ઓળખે છે। તો એ બ્રેલ બેલેટ પેપર એક ચૂંટણી પંચે મૂક્યું કે નંબર અને એનું નામ, એટલે એ બેલેટ પેપર મને જે પોલિંગ ઓફિસર કે જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એ ત્યાંથી જે ટીમમાંથી મને એ આપવામાં આવે અને એમાં જોઈ લઉં કે મારા પસંદગીનું ઉમેદવારનો નંબર 6ઠો છે કે 5મો છે, તો એ જોઈ અને પછી હું ઈવીએમ પર આવું અને પેલું બ્રેલમાં નંબર અંકિત કરેલો હોય એટલે એ નંબર જોઈને એની બાજુનું બટન હું તરત દબાવી દઉં। હવે બહુ મોટી ક્રાંતિકારી કામ એ થયું કે દરવાજાથી માંડીને આ બધી જ પ્રક્રિયામાં અમને સહાયકની જરૂર પડતી હતી, જ્યારે આ નિર્ણયથી આપણું ચૂંટણી પંચને એની જાગૃતિને કારણે આ નિર્ણયથી હું સ્વતંત્ર રીતે ઇવન મારા પત્ની કે મારા બાળકોને કોઈને પણ લીધા વગર હું મતદાન કરવા બહુ સરળતાથી જઈ શકું છું। અને બીજી એક વસ્તુ કે આપ લોકોને ખબર જ છે કે બહાર લાંબી કતાર લાગી હોય તો એમાં દિવ્યાંગોને એ લોકો સિનિયર સિટીઝન્સ છે દિવ્યાંગ છે એ લોકો પહેલાં એ લોકો લેતા હોઈએ છે, તો આ એક બહુ મોટું કામ થયું। તો આ બહુ મોટું પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે વ્યક્તિઓ નાગરિકો માટે આ બહુ મોટું પરિવર્તન છે અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને
હું વિનંતી કરીશ કે ખાસ કરીને શહેરોમાં થોડી જાગૃતિ હોય પણ ગ્રામ્ય વિસ્તારમાં કદાચ જાણકારી ઓછી હોય, તો આ બધા માધ્યમો એ આપણને જાગૃતિ લાવવા માટે કામ કરી રહ્યા છે. તો વિનંતી કરું કે આ બધી જ માહિતી દરેક જગ્યાએ સરખી રીતે, જે સુવિધાઓ છે બધે જ સરખી છે એવું નથી કે શહેરમાં મળે ને ગ્રામ્ય વિસ્તારમાં ન મળે. તો આપ લોકોના વિસ્તારમાં જ્યાં પણ કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય તો એ મતદાન ન કરી શકે એવું ન માનતા એમને બહુ સ્વતંત્ર રીતે મતદાન કરી શકે એવી ચૂંટણી પંચે સુવિધા આપી છે. તો આપણે જાગૃતિ સાથે આપણા પસંદગીના ઉમેદવારને પસંદ કરીએ અને મતદાનનો અધિકારનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ. ધન્યવાદ.